ચાલો વિચારીએ કે સાત નવમાંશને કઈ કઈ રીતે દર્શાવી શકાય. અહીં મારી પાસે નવ એક સરખા ભાગ છે અને સાત નવમાંશને તેમાં રહેલા સાત એક સરખા ભાગ તરીકે દર્શાવી શકો. તેમાં ઝડપથી રંગ પૂરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. આમ આ એક રીત છે સાત નવમાંશ દર્શાવવા માટે. આપણે તે જાણીએ જ છીએ. આપણે કંઈક જુદું કરીએ. હવે સાત નવમાંશને બીજા અપૂર્ણાંકોના સરવાળા સ્વરૂપે દર્શાવીએ. ધારો કે બે નવમાંશ વત્તા ત્રણ નવમાંશ, બે નવમાંશ વત્તા ત્રણ નવમાંશ બરાબર પાંચ નવમાંશ મળે. માટે હજુ વધુ બેની જરૂર છે. આમ વત્તા બીજા બે નવમાંશ. હવે તે કેવું દેખાય? ચાલો તો આવી જ બીજી આકૃતિ લઈએ, તેને અહીં મૂકીએ. હવે આમાં પહેલા બે નવમાંશને દર્શાવીએ. આ દરેક ભાગ નવમાંશ સ્વરૂપે છે. નવ એક સરખા ભાગ, તેમાંથી બે ભાગને રંગીન બતાવીએ. આ પહેલા બે ભાગને રંગીન બતાવીએ. વધુ ત્રણ નવમાંશ ઉમેરતા, આમ એક, બે અને ત્રણ નવમાંશ. વધુ બે નવમાંશ ઉમેરતા, એક અને બે. જુઓ, બે નવમાંશ વત્તા ત્રણ નવમાંશ વત્તા બે નવમાંશ કરતા આપણને મળ્યા સાત નવમાંશ. આપણે અહીં શું કર્યું કે સરખા છેદ ધરાવતા અમુક અપૂર્ણાંકોનો સરવાળો કર્યો. આપણે ફક્ત અંશનો જ સરવાળો કર્યો. આમ આપણને મળ્યા સાત નવમાંશ. વધુ એક વખત જોઈએ. વધુ એક તેવી જ આકૃતિ લેતા, તેને પણ અહીં બિલકુલ નીચે મૂકીએ અને પછી જોઈએ કે શું કરી શકાય. પહેલા દરેકનો છેદ ભૂરા રંગથી બતાવી દઈએ. ફરી અમુક નવમાંશનો સરવાળો કરતા, અલગ અલગ ચાર વખત નવમાંશ લીધા છે, તો ચાલો પહેલા એક નવમાંશ લેતા, જેને આકૃતિમાં પણ સાથે દર્શાવતા જઈએ. અહીં એક નવમાંશ. હવે તેમાં બીજા બે નવમાંશ ઉમેરીએ. વધુ એક અને બે નવમાંશ. હવે આપણી પાસે કુલ ત્રણ નવમાંશ છે. એક વત્તા બે બરાબર ત્રણ, ત્રણ નવમાંશ. વધુ ચાર નવમાંશ ઉમેરતા, એક, બે, ત્રણ અને ચાર. ચાર નવમાંશ વધુ ઉમેર્યા. જુઓ, લાગે છે કે આપણને તે અપૂર્ણાંક મળી ગયો. જુઓ, એક વત્તા બે વત્તા ચાર કરતા આપણને મળે સાત, સાત નવમાંશ. તો હવે અહીં શું મૂકીએ? આપણે તેને કહી શકીએ શૂન્ય નવમાંશ. હવે તેને આકૃતિમાં કઈ રીતે દર્શાવીએ? તેનો અર્થ છે કે એક પણ નવમાંશ નહીં, આમાંથી એક પણ નહીં. આમ એક નવમાંશ વત્તા બે નવમાંશ વત્તા ચાર નવમાંશ બરાબર સાત નવમાંશ. આમ અપૂર્ણાંકના ભાગ કરીને દર્શાવવાની આ અલગ અલગ રીતો છે.